હવે વાત નવરાત્રી અંગે નેતાજીના મતની। कोरोना काल में नवरात्रि थवी जोईए के नहीं, न्यूज 18 गुजराती नेताओं ने सवाल। शुं माने छे गुजरात ना जनप्रतिनिधिओ? सौथी मोटा उत्सव पर आ सौथी मोटो मत लेवामां आव्यो छे, जेमां गुजरात ना अलग अलग जनप्रतिनिधिओना मत जाणवानो प्रयास न्यूज 18 ने कर्यो। केटलाक जनप्रतिनिधिओए कह्युं छे के नवरात्रि न योजवी जोईए, कारण के नवरात्रि में मोटी संख्या में लोको आवता होय छे, जेथी सोशियल डिस्टन्स जाळवुं खूब मुश्किल छे। अने एवा संजोगों में नवरात्रि न योजाय, आ वर्षे नहीं योजाय तो शुं थई गयुं? परंतु घणा वर्षो सुधी जीवन हशे तो नवरात्रि आयोजित थती रहेशे, एक वर्ष नहीं योजाय तो शुं थई जशे, एवो पण मत व्यक्त कर्यो छे। तो केटलाक जनप्रतिनिधिओए कह्युं छे के नियमोने आधीन नवरात्रिनुं आयोजन थवुं जोईए, कारण के नवरात्रि એ ગુજરાત માટે સૌથી પ્રિય પર્વ કહેવાય છે, યુવાઓને અને ગુજરાતીઓ માટે સૌથી પ્રિય પર્વ અને માતાજીની અને શક્તિની આરાધનાનો પર્વ છે। ગાંધીનગરના એમએલએ સીજે ચાવડાએ મત વ્યક્ત કર્યો, નવરાત્રીમાં જાહેર સ્થળો પર ગરબા ન થવા જોઈએ। દેશ અને રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, નવરાત્રીમાં સોશિયલ ડિસ્ટન્સ સહેજ પણ નહીં જળવાય। ગરબા રમવા હજારો લોકો આવે એટલે સંક્રમણ વધે। માતાજીના ચોકમાં આરાધના કે અનુષ્ઠાન કરવું જોઈએ, ઘરમાં અનુષ્ઠાન કે પૂજા અર્ચન કરવું જોઈએ, ક્લબ કે પાર્ટી પ્લોટમાં નવરાત્રી ના થવી જોઈએ। નવરાત્રીમાં ગરબા ગાવા ભેગા થાઓ એટલે 100% સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય નહીં, એટલા માટે માતાજીની આરાધના, પૂજા, યજ્ઞ અને જે પરંપરાગત પૂજાઓ થતી હતી ભૂતકાળમાં અને ગામડાઓમાં પરંપરાગત નવરાત્રિનો ઉત્સવ થતો હતો, એ રીતે માતાજીના મંદિરે જઈને ઘરે બેસીને અથવા તો ચોકમાં યજ્ઞ કે એ વિધિ જે થાય અથવા આરાધના થાય અથવા અનુષ્ઠાન થાય એ બધું કરવું જોઈએ। પરંતુ ગરબા અને ખાસ કરીને જે કલ્ચરલ ગરબાને બદલે નાઇટ અને ક્લબોમાં જે ગરબાઓ થાય છે અને હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે, એ રોગના ફેલાવ છે, કશું છે નહીં, એટલે કોઈ સંજોગો ના થવી જોઈએ। સિદ્ધપુરના એમએલએ ચંદનજી ઠાકોરે પણ પોતાનો મત વ્યક્ત કર્યો, ભાજપ ભલે ના પાડે નવરાત્રી થવી જોઈએ એવું તેમણે કહ્યું। લાખો કરોડો લોકોની આસ્થા નવરાત્રી સાથે જોડાયેલી છે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા સાથે ગરબા થવા જોઈએ, નવરાત્રીનો ઉત્સવ રાજ્યભરમાં થવો જ જોઈએ એવું તેમણે કહ્યું। પૂજા અર્ચના, અનુષ્ઠાન અને આરાધના થવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીનું કહેવું એવું છે કે નવરાત્રી ન થવી જોઈએ, પણ હજારો લાખો કરોડો લોકોનું આસ્થા એમાં સમય રહી છે, આ નવરાત્રી માતાજીની પૂજા અર્ચન થવી જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીના નવરાત્રનું આયોજન જો થાય તો એમાં પણ વાંધો નથી, અને જો કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સનું પૂરતું પાલન કરવામાં આવે। અને તો નવરાત્રી પર કોંગ્રેસના એમએલએનો મત, બહુચરાજીના એમએલએ ભરતજીએ પોતાનો મત આપતા જણાવ્યું છે કે મેળાવડા થાય તો ગરબા કેમ નહીં, ગાઈડલાઈનનો અમલ કરી ગરબા થવા જોઈએ, આસ્થાના પર્વની ઉજવણી થવી જોઈએ। ભાજપના પ્રમુખ દ્વારા આવા મોટા મેળાવડા કરવામાં આવતા હોય, શેરીઓમાં હાઈવે ઉપર એમના દ્વારા ગરબા કરવામાં આવતા હોય, તો મારું ચોક્કસ માનવું છે કે સમગ્ર ગુજરાતની અંદર સોશિયલ ડિસ્ટન્સ અને તમામ ગાઈડલાઈનનું પાલન કરી અને ખરેખર માતાજીની પૂજા અર્ચના થવી જોઈએ અને ગાઈડલાઈનનું પાલન કરી કમિટેડ માણસો ભેગા થઈ અને નવરાત્રિનું પર્વ એ થવું જોઈએ, કારણ કે સમગ્ર ગુજરાતની અંદર 10-10 હજાર માણસોના મેળાવડા ભાજપ પાર્ટી દ્વારા કરવામાં આવતા હોય તો આ તો આસ્થાનું એક કિરણ છે, અમે મા બહુચરના ભક્ત છીએ, ત્યારે ચોક્કસપણે આપણા તમામ જગ્યાએ પૂજા અર્ચના થવી એ ચોક્કસપણે મારું માનવું છે।